એવી લાત મારીને એનું મર્દન કર્યું હા પ્રભુએ કાળિયા નાગનું. દેવું બળિયા બાથે વડ ગયા સહસ્ત્ર પત્નીઓ પ્રભુની સ્તુતિ કરે છે. પ્રભુ તો એમનો ઉદ્દેશ કે આજે યમુનાજી, યમુનાજી એટલે ભક્તિ સ્વરૂપા, અને એમાં આ જે એના વિષયુક્ત ફણાથી જે યમુના જલને દૂષિત કરી રહ્યો છે તો યમુના જલને શુદ્ધ કરવું પડશે. ઈ સમયે ભગવાને એક કાળિયાને નાથ્યો. હવે તો ઘણા કાળિયાઓ ત્યાં બેસી ગયા છે, ગોકુળ વૃંદાવન બધી જગ્યાએ બ્રજમાં કેવા કેવા કાળિયાઓ. આપણે યમુનાજીની દશા જોઈએ. એ સમયે પ્રભુએ કાળિયા નાગનું મર્દન કર્યું, અને હવે આ સમય અનવતાર દશામાં આપણા બધાની જવાબદારી છે જેટલું બની શકે બ્રજ શુદ્ધ બને, બ્રજ નિર્મલ થાય, યમુનાજી નિર્મલ બને. અને જ્યારે જ્યારે એવા આયોજન ત્યારે થતા હોય બ્રજભૂમિમાં ત્યારે આપણે પણ એ કાર્યમાં જોડાઈએ. આપણે જ્યારે બ્રજમાં જઈએ તો આપણા દ્વારા યમુનાજીમાં બ્રજમાં કોઈ પણ જાતનું ત્યાં પ્રદૂષણ ન થાય, એવું ન થાય, એ આપણે પોતે સાવધાની રાખીએ. દેવ કર જોડે બિન વે સ્વામી મૂકો અમારા કંઠને, અમે અપરાધી કાળિયા નાગનું મર્દન કર્યું, પ્રભુની શરણમાં આવ્યો, અને પ્રભુએ એને આજ્ઞા આપી કે હવે તું યમુના જળ છોડીને નીકળી જા, મારા ચરણનો સ્પર્શ થઈ ગયો છે, હવે તને કોઈનો ભય નથી. યમુનાજીનું જળ વિશુદ્ધ આપે કર્યું. શ્રી મહાપ્રભુજીએ આ જે કાળિયા નાગનું જે સ્વરૂપ છે એની વિષયાશક્તિ બતાવી છે. વિષયાશક્તિ, વિષયોમાં રહેલી આપણી આસક્તિ, પાંચ પ્રકારની વિષયાશક્તિ, શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ, ગંધ, આ પાંચ વિષય છે. અને હૃદયરૂપી ભક્તિમાં જે યમુના પ્રવાહિત થઈ રહી છે, અને વિષયોમાં રહેલી આપણી જે આસક્તિ છે એ ભક્તિરૂપી યમુનાને આપણા હૃદયમાં એ મેલી કરી રહી છે. જુઓ, જેટલા બધા બીજા અસુરો હતા એ અસુરનો ઉદ્ધાર કર્યો, સંહાર કરીને, પરંતુ કાળિયાને એનો સંહાર નથી કર્યો, એનું મર્દન કર્યું. એટલે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે વિષયાશક્તિને આપણે છોડી ન શકીએ, એનું મર્દન કરો. એટલે વિષયાશક્તિને ભગવાનમાં જોડી દો. જેમ એક સહજતાથી સમજી આ પ્રસંગને, એકવાર ગુસાઈજી ગાદી તક્યા પર બિરાજ્યા હતા અને એક વૈષ્ણવે આવીને કહ્યું કે જયરાજ મુકુ ઠાકોરજી પધરાવી દો. પૂછી કે તો કો કાહે કો શોખ હે, તો કે હું તો વૈરાગી છું, મને કંઈ શોખ નથી. કે તું સાઈડમાં બેસ, તને વિચારીને પધરાવીશું. પછી બીજો એક વૈષ્ણવ આવ્યો, એને કીધું કે મને ઠાકોરજીની સેવા પધરાવી દો. ગુસાઈજીએ કહ્યું કે તને શેનો શોખ છે? તો ઓલાએ કીધું કે હવે આપની સામે ખોટું તો ન બોલાય કે મને ખાવા પીવામાં બહુ રૂચિ, બહુ શોખ. તરત એને ઠાકોરજી પધરાવી આપ્યા. બોલો વૈરાગી વિચારવા લાગ્યો, પૂછ્યું કે અરે
આ સમજમાં ન આવ્યું, હું વૈરાગી છું, ક્યાંય મને રુચિ આસક્તિઓ નથી, અને મને સેવા ન પધરાવી, ઓલાને ભોગને ખાવા પીવાનો ભોગી છે એને પધરાવી આપે, એનું શું કારણ? શિવસાઈજી શું કહ્યું કે તું તો વૈરાગી હે, તું મેરે ઠાકોરજી કો કા ધ્યાન રખે ગો, પણ ઓલાને ખાવા પીવાનો શોખ છે તો નઈ નઈ સામગ્રી બનાય ગો, ઠાકોરજી કો ધરાય ગો, ઓર ખુદ ભી આરામ સે ચકાચક પ્રસાદ લે ગો, પ્રભુ કો લાડ લડાય ગો, તું તો વૈરાગી હે, તું મેરે ઠાકોરજી કો કા ધ્યાન રખે ગો। पुष्टि मार्ग वैरागियों का मार्ग नहीं है, पुष्टि मार्ग शौकीनों का मार्ग है। जितना जिसका ज्यादा शौक वो पुष्टि मार्ग का मजा ले सकता है। बस शर्त एक है कि तुम्हारा शौक में कृष्ण शामिल होना चाहिए, हमारे शौक में कृष्ण शामिल हो, कृष्ण ए शौक साथे जोड़ायेलो हो। तुमने खावा पीवानो शौक छे, ठाकुर जी माटे सुंदर सुंदर सामग्री सिद्ध करो, પ્રભુને અંગીકાર કરાવો, પોતે પ્રસાદ ગ્રહણ કરો। તમને ઘૂમવા ફરવાનો શોખ છે, ઠાકોરજીને પણ પધરાવીને લઈ જાઓ, પછી ઘર કરતા ચલો, ત્યાં થોડુંક ઓછું થાય તો કોઈ વાંધો નથી। તમને સરસ સરસ કપડાં પહેરવાનો શોખ છે તો ઠાકોરજી માટે સુંદરથી સુંદર સાજ સિદ્ધ કરો। તમને સુગંધીનો પરફ્યુમનો શોખ છે, ઠાકોરજી માટે સુંદર સુંદર અત્તર લઈને આવો। જે શોખ છે એ શોખ સૌથી પહેલા પ્રભુમાં વિનિયોગ કરો, અને પછી એને પ્રસાદી રૂપે આપણે યુઝ કરીએ તો એમાં કોઈ દોષ નથી। પણ એકલા એકલા પછી એ શોખ પૂરા કરી લઈએ, ફરવા જવું હોય ને પછી ઠાકોરજીને કે આ લ્યો બે ચાર દિવસ સંભાળી લો, અમારે જોવાનું, ત્યાં તો સેવા ન થઈ શકે, શ્રમ પડશે। કોને શ્રમ પડશે? ઠાકોરજીને નહીં, એને શ્રમ પડે। અને પછી ચાર દિવસ ફરીને આવી જાય ને ઠાકોરજીને પછી અરે પ્રભુ બહુ આમ તેમને પછી દંડવત કરે, પ્રભુ આપની બનાવેલી સૃષ્ટિ તો અદ્ભુત છે હો। એ જીવ ભગવાનનો કૃતજ્ઞ હોઈ શકે, પરંતુ એ જીવ ભગવાનનો ભક્ત ન હોઈ શકે। ભક્ત તો એ છે કે એ કાર્ય કરવામાં એને આનંદ એટલે આવે છે કે કૃષ્ણ પ્રભુ એની સાથે છે, તો એ ક્રિયા કરવામાં એને આનંદ આવતો હોય, એ ભક્ત છે। તો જે પણ શોખ છે, શ્રી મહાપ્રભુજીને આખો જે બતાવેલો જે માર્ગ છે, કર્મના કેન્દ્રમાં કૃષ્ણને પધરાવો તો એ કર્મ ભક્તિ બની જશે, અને કર્મના કેન્દ્રમાં હું અને મારો પરિવાર આવી જાય તો એ કર્મ વિષય વાસના ભોગ બની જશે। સૌથી પહેલા તમને કોનું સ્મરણ? રસોઈ બનાવો છો કોના માટે? મારા પતિ માટે, મારી પત્ની માટે, મારા છોકરાઓ માટે, વિષય વાસના, વિષય ભોગ। પરંતુ નહીં, આ સામગ્રી ઠાકોરજીને પહેલા ધરાવવાની છે, પછી તો પ્રસાદ રૂપે લેવાના છે। તો ઠાકોરજીનો જ્યાં વિચાર પહેલા આવ્યો તો એ રસોઈ બનાવવાની ક્રિયા પણ ભક્તિ બની ગઈ, પણ ભક્તિ છે। તો દરેક કાર્યના કર્મના કેન્દ્રમાં કૃષ્ણ, એ જ શ્રી મહાપ્રભુજીની જો ફિલોસોફી, જે વિચારધારા એક લાઈનમાં કેવી હોય તો એમ કહી શકે કે કર્મના કેન્દ્રમાં કૃષ્ણને પધરાવી દો, બસ એ કર્મ ભક્તિ રૂપ બની જશે। એટલે અહીંયા કાલિયાનાગનો પ્રસંગ એનું મર્દન કર્યું, વિષયાશક્તિઓને તોડવાની નથી, ભગવાન સાથે જોડવાની છે। કાલિયાનો ઉદ્ધાર કર્યો, એના પછી આગળ એક દિવસ વનમાં આગ લાગી, દાવાનળનો ભગવાને પાન કર્યું, એ પ્રાણાધ્યાસનું સ્વરૂપ બતાવ્યું કે જેમ દાવાનળ અગ્નિ પ્રજ્વલિત થાય તો કેટલા વૃક્ષોને બધું નષ્ટ કરી નાખે, વધતી જાય વધતી જાય। એવી રીતે આપણી ઇન્દ્રિયોમાં રહેલી વિષય માટેની આસક્તિ એ પણ એક દાવાગ્નિ રૂપ છે, આપણી ઇન્દ્રિયોને બાળી રહી છે। પ્રાણાધ્યાસનું સ્વરૂપ બતાવ્યું, સાચા અર્થમાં આપના પ્રાણના પતિ તો પરમેશ્વર છે, પરંતુ અવિદ્યાના લીધે આપણે આપણા પ્રાણોને સંસારમાં અટકાવીને રાખીએ છીએ, એ પ્રાણાધ્યાસ। હાય હવે આનું શું થશે, ગળાની માથું પડી ગયું, હવે અરે આનું શું થશે, આ શું થશે, પ્રાણાધ્યાસ। અરે સચ્ચે પ્રાણ કે પતિ તો ઈશ્વર હે, તું સંસાર મેં ક્યું લગા રહા હે, પ્રાણાધ્યાસ। પ્રાણાધ્યાસની નિવૃત્તિ કરી પછી બલરામજી પાસે પ્રલંબાસુરનો ઉદ્ધાર કરાવ્યો, એને અંતઃકરણાધ્યાસ કહ્યું। પ્રલંબાસુર, પ્રલંબ બહુ લાંબો અસુર, એનો ઉદ્ધાર કર્યો। એ શું છે પ્રલંબાસુર? અંતઃકરણાધ્યાસ એટલે આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં રહેલા દોષ, જે ભગવાનથી આપણને વિમુખ લઈ જાય છે, એ અંતઃકરણાધ્યાસ। જેમ હમણાં કથામાં બેઠા હોઈએ, સેવામાં બેઠા હોઈએ,
મન ક્યાંનું ક્યાં વયું જાય, એ શું છે? અંતઃકરણના ધ્યાસ. વાર્તાજીમાં આવે ને કે ભાઈ શેઠજી કાં ગયે, તો કે ઘોડા ખરીદવે ગયે. આમ હોય સન્મુખમાં, લેકિન અંતઃકરણને આ જે દોષ છે પ્રભુના સન્મુખ નથી થવા દેતા. તો ધીરે ધીરે સત્સંગના માધ્યમથી અંતઃકરણ નિર્મલ બને છે, એની નિવૃત્તિ આપે પ્રલંબાસુરના ઉદ્ધાર દ્વારા કર્યો. આગળ સુખદેવજીએ વર્ષા ઋતુનું વર્ણન કર્યું. એક એક ઋતુઓં કા વર્ણન કરને મેં આયા હૈ, કે જ્યારે પ્રભુ બ્રજમાં પધાર્યા હોય સાક્ષાત આનંદ કંદ, ત્યારે બ્રજ કેવું બની જાય, એક એક ઋતુઓ કેવી પ્રભુની સેવામાં લાગેલી હોય છે. અને એ વર્ષા ઋતુ જ્યારે આવી, કુંડોના જળ એવા સુંદર ભરાઈ ગયા, સુંદર ઝરણાઓ વહેવા લાગ્યા, અને એવી સુંદર વર્ષા ઋતુ, એવી શીતલ ઋતુમાં પ્રભુ ગૌચારણ માટે પધારે છે, સખાઓ સાથે રમે છે, અને ગુફામાં બિરાજીને પછી કંદમૂલ આરોગે, કુંડોમાં સ્નાન કરે, જલ ક્રીડા આપસમાં આપ કરે સખાઓ સાથે મળીને, અને આકાશમાંથી આમ ધીરે ધીરે બૂંદ આમ આમ નીચે ધરતી ઉપર પડતી હોય, અને એ આકાશમાંથી આમ બૂંદ આવે, ને પછી ઓલા મોરલાઓ ટેઓ 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 કરીને એવી એવું કલરવ કરે, નહીં જોઈને પછી પ્રભુ વેણુનાદ કરે. ગોવર્ધન પર મુરવા બોલે માઈ, ગોવર્ધન પર મુરવા બહુ સુંદર વર્ણન કર્યું. સખા ભગવદીઓની કૃપા છે કે આ અલૌકિક બ્રજ, અને એ અલૌકિક બ્રજમાં પ્રભુની અલૌકિક લીલાઓના દર્શન આ ભગવદીઓના કીર્તનોના માધ્યમથી આપણે કરી શકીએ. એ ભગવદીઓ પે હમ પર કૃપા હૈ, નહીં તો હમ વો લીલા કો કહાં, અરે દેખને કી બાત તો દૂર, જાન ભી નહીં પાતે, શ્રવણ ભી નહીં કર પાતે. આ તો ભગવદીઓની કૃપા છે. બડી બડી ભર સન લાગ્યો, બડી બડી ભર સન લાગ્યો, પવન ચલત અતિ ઝુરવા, મંદ મંદ શીતલ પવન ચલ રહો હૈ, બૂંદ ગિર રહી હૈ, પ્રભુ તો વન મેં સખાયન કરે, આનંદ કરે, પણ યા ગોપિયા એસી, કે યે વર્ષા ઋતુ પ્રેમીયન કી ઋતુ હૈ, ઓર એ તો મન ઉનકો
लालायित हो जाए। ठाकुर जी को स्मरण करते 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 निस जागत भयो भूरवा, क्या सवार प्रभु ना चिंतन में होएगी खबर। वर्षा ऋतु और वर्षा ऋतु के बाद अब सुखदेव जी आगे शरद ऋतु को वर्णन कर रहे हैं। सुखदेव जी कहे कि राजन हवे शरद ऋतु आवी अने शरद ऋतु आवी एटले जलाशय स्वच्छ थई गया। वर्षा ऋतु में क्यांक डोडू पानी होय पण जला जेम शरद ऋतु आवी जलाशयो बधा स्वच्छ निर्मल थई गया अने ए निर्मल जल में सुगंधित पुष्पो एमां खीली उठ्या। शरद ऋतुना लीधे आकाश स्वच्छ थई गयो, कारण के आकाश वर्षा ऋतुमां स्वच्छ न होय, वादळोथी घेरायेलू, पण शरद ऋतु आवी गई एटले आकाश स्वच्छ, रस्तामांथी कीचड़ साफ, अने एवी सुंदर ऋतु। अने ए ऋतुमां भगवाने शरद ऋतुमां गौचारण लीला वन विहारनो मन बनाव्यो अने सुखदेव जी वर्णन करे छे। एथौ शत शरत स्वच्छ जलम पद्मा कर सुगंधिना न्या विशद वायुना वातम सगो गोपाल को। એ સુંદર શરદ ઋતુમાં પ્રભુએ વન વિહારનું મન બનાવ્યું અને હવે સખાઓની સાથે ગાયોને ચરાવતા ચરાવતા વનમાં પધારે છે અને વનમાં પધાર્યા અને હવે આમ ગાયોથી ઘેરાયેલા અને પ્રભુ વચ્ચે ઉભા રહીને આમ અધરો ઉપર અને અધરો ઉપર આમ વેણું અને પછી આમ મૂળ મુખારબિંદ આમ કેમ કરે આ પ્રભુની એ ટેડે હે ઠાકુર લલિત ત્રિભંગી। देखो एक तो ये वेणु को यूं सजाई और फिर मुयो अहीं थी कमर आम वाकी अने चरणनी आटी तीन जगह से टेढ़े, तीन जगह से कैसे हैं टेढ़े ठाकुर। और अब ये यू बंसी रख के ऐसी वेणु बजाई, ऐसी वेणु बजाई और वो वेणु भगवत मिलन नी आकांक्षाओं ने वधारवे वाड़ी हती। એ વેણુ સીધી ગોપીજનો બ્રજમાં સાંભળી, જ્યાં વેણુ નાદ સંભળાયો બધી ગોપીઓ ભેગી થઈ ગઈ અને ભેગી થઈને મનથી પ્રભુનું સ્મરણ ચિંતન કરવા લાગી ઓર મન હિ મન કૃષ્ણ કે દર્શન કરને લગી, મન હિ મન કૃષ્ણ કા આલિંગન કરને લગી ઓર કહેને લગી, અરે દેખ તો સહી સખી આજ હમારે શ્યામ સુંદર કિતની સુંદર વેણુ બજા રહે હૈ, કિતને સુંદર લગ રહે હૈ। वेणु बजावत श्याम आज बन वेणु बजावत श्याम, वेणु बजावत श्याम कह चक्रत भई ब्रज गोपी, यह कह चक्रत भई ब्रज गोपी सुनत मधुर स्वर गान, सुनत मधुर स्वर गान।
का वेणु नाद श्रवण कर गोपियों के हृदय में जो कृष्ण प्रकट होए मन ही मन दर्शन करने लगे, आलिंगन करने लगे और प्रभु के स्वरूप का वर्णन करती हुई गोपियों ने जो गीत